ધોરણ ત્રણ વિષય પર્યાવરણ પાઠનું નામ પત્રનો પ્રવાસ જે વર્તમાન સમયમાં જ્યારે આપણે સંદેશા વ્યવહાર માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીએ છીએ જેમ કે ફેસબુક વોટ્સઅપ ઇન્સ્ટાગ્રામ વગેરેનો ઉપયોગ કરીએ છીએ તો જ્યારે પહેલાંના જમાનાની અંદર આપણે આ વસ્તુ ન હતી ત્યારે એ લોકો કેવી રીતે ઉપયોગ કરતા હશે તો પત્ર દ્વારા એ લોકો એકબીજાને સંદેશા પહોંચાડતા હતા તો પત્ર છે એ પોસ્ટ ઓફિસમાં જાય છે પોસ્ટ ઓફિસની અંદર શું શું કાર્ય થાય છે તે આ પત્રનો પ્રવાસ પાઠની અંદર આપણે અભ્યાસ કરીશું તો અહીંયા આગળ સામીરા નામની જે છોકરી છે તેને સલમાન નામના પોતાના મિત્રને આ પત્ર લખેલો છે પોસ્ટ કાર્ડ આપેલું છે દેખાડેલું છે તે પોસ્ટ કાર્ડની અંદર પત્ર લખેલો છે તો સામીરા છે એણે લખેલું છે કે સલમાન તું કહે કેમ છે તું અમે બધા મિત્રો તને ખૂબ યાદ કરીએ છીએ આશા રાખીએ રજાઓમાં તું વડોદરા આવીશ બધા વડીલોને નમન લિખિત અંત સામીરા તો અહીંયા આગળ સામીરાએ આ પત્રમાં સંદેશો લખેલો છે અને આ બાજુ એને એનું સરનામું લખેલું સલમાનનું જેને પહોંચાડવાનું છે તો સલમાન બ્લોક નંબર સી ઘર નંબર 15 દરિયાપુર અમદાવાદ પિનકોડ નંબર 38001 અને અહીંયા ઉપર ટિકિટ લગાડવામાં આવેલી છે તો અહીંયા આગળ આ પાઠની અંદર પત્ર છે એ પોતાની આત્મકથા કહે છે હું પત્ર છું મને સામીરાએ તેના મિત્ર સલમાનને પેન વડે લખેલો છે મને પેટીમાં મૂકવામાં આવ્યો ટપાલીએ મને બહાર કાઢ્યો મને બેગમાં મૂક્યો હવે સમીરાએ પત્ર લખ્યો છે તો એને એને પેટીમાં મૂક્યો ટપાલ પેટીની અંદર પછી ટપાલીએ બહાર કાઢી અને બેગમાં મૂક્યો ટપાલીની સાયકલ પરની સવારી કરી હું પોસ્ટ ઓફિસ પહોંચ્યો હવે ટપાલી છે એ સાયકલ ઉપર તેને પોસ્ટ ઓફિસમાં લઈ જાય છે મને બેગમાંથી બહાર કાઢવામાં આવ્યો મારા ઉપર સખત છાપ પાડવામાં આવી છાપ વડોદરાની હતી જ્યાંથી મારી સફર ચાલુ થઈ હવે આ સામીરા છે એ વડોદરા રહેતી હતી તો વડોદરા સામીરા છે એમને પત્ર લખ્યો તો એ પત્ર ટપાલ પેટીમાં નાખ્યું ટપાલ પેટીમાંથી એમને ટપાલીએ લીધી બહાર કાઢી અને તેને થેલામાં મૂકી સાયકલ ઉપર સવાર કરી અને પોસ્ટ ઓફિસ પહોંચાડી અને પોસ્ટ ઓફિસની અંદર સિક્કા મારવામાં આવે અને પછી તેને ત્યાંથી એમ ક્યાં આગળ લઈ જવામાં આવે એની સફર ચાલુ થઈ મારા ઉપર છાપ લાગ્યા પછી મને મોટી બેગમાં મૂક્યો આ બેગમાં બીજા ઘણા પત્રો હતા બધા અમદાવાદના હતા લાલ રંગની ટપાલ વિભાગની ગાડીએ મને રેલવે સ્ટેશન ઉતાર્યો ત્યાંથી મને અમદાવાદની ટ્રેન મળી હવે આ છાપ છે એ છાપ લાગ્યા પછી અને એમ કે બેગમાં મૂક્યો અને પછી બેગ છે એની જોડે એમ કે બેગની અંદર ઘણા બીજા ભાઈ પત્રો હતા અને એ બધા અમદાવાદના હતા લાલ રંગની જે ટપાલ ગાડી હતી એ એમને ટ્રેન રેલવે સ્ટેશન પહોંચાડ્યું અને ત્યાં આગળ અમદાવાદની ટ્રેનમાં મૂકવામાં આવ્યું એક દિવસની યાત્રા પછી હું અમદાવાદ પહોંચ્યો સરનામા પર લખ્યા મુજબ મને વિવિધ વિસ્તાર મુજબ અલગ કરવામાં આવ્યા અહીં એક બીજી છાપ મારા ઉપર છપાઈ છેવટે ટપાલીએ મને સલમાનના ઘરે પહોંચાડ્યો હવે અમદાવાદ પહોંચ્યા પછી ત્યાં આગળ પણ એમ કે પોસ્ટ ઓફિસમાં અમદાવાદની લઈ ગયા અને ત્યાં આગળ તેમને અલગ અલગ વિસ્તાર પ્રમાણે અલગ કરવામાં આવ્યા અને પછી છાપ પણ ત્યાં આગળ પાછી પાડવામાં આવી અમદાવાદની અને એ રીતે પછી છેવટે ટપાલીએ ઘરે સલમાનના ઘરે એ પત્ર પહોંચાડ્યો હવે નીચેના ચિત્રમાં પત્રની મુસાફરી આપેલ છે અહીં ચિત્રો ક્રમ મુજબ નથી તેને યોગ્ય ક્રમમાં ગોઠવો સંખ્યાઓનો નંબર વર્ગમાં મૂકો હવે અહીંયા આગળ જે ચિત્રો આપેલા છે તો એ તમારે ક્રમ પ્રમાણે ગોઠવવાના છે તો પહેલા છે એ એક છોકરો છે એ પત્ર લખે છે તો એના ઉપર તમારે એક નંબર લખવાનો પછી બીજા નંબરની અંદર પત્ર છે એ ટપાલ પેટીની અંદર મૂકવામાં આવે છે જે છોકરો છે એ પત્ર છે એ ટપાલ પેટીમાં મૂકે છે ત્રીજા નંબરની અંદર ટપાલી છે એ ટપાલ પેટીમાંથી પત્રો લે છે ચોથા નંબરની અંદર ટપાલી છે એ તેના ઉપર સિક્કો મારે છે પાંચમા નંબરમાં અલગ અલગ પત્રો વિસ્તાર પ્રમાણે કરવામાં આવે છે છ નંબરની અંદર તેને થેલામાં ભરવામાં આવે વિસ્તાર પ્રમાણે જિલ્લા પ્રમાણે થેલામાં કરવામાં આવે છે સાત નંબરની અંદર ટપાલી છે એ ઘરે પહોંચાડી દે છે અને આઠ નંબરની અંદર છે એ ટપાલ છે એના ઘરે પહોંચી જાય છે તે વાંચે છે સામીરાએ સલમાનને પત્ર લખ્યો વર્ગમાં તમારે પત્ર મિત્રને પત્ર લખો તમારા મિત્રનું નામ લખવું ભૂલશો નહીં હવે તમારે પણ આ સમીરાએ લખ્યો છે એ પ્રમાણે પત્ર તમારે લખવાનો છે અહીંયા આગળ તમે તમારી રીતે જે સંદેશો લખવો હોય મિત્રને એ સંદેશો લખવાનો અને આ બાજુ તમારે તેની જમણી બાજુ એમ કે તમારે સરનામું લખવાનું છે હવે જ્યારે પત્રની શરૂઆત કરીએ તો આપણે જો આપણા મિત્ર હોય તો એને આપણે પ્રિય સંબોધન કરીએ છીએ અને જો આપણાથી વડીલ હોય તો એને આદરણીય કે પૂજ્ય એવું લખી અને તેને આપણે શરૂઆત કરીએ છીએ અને નીચે લખાઈ જાય પછી આપણે લખેલાનું લિખિતન જે લખે છે એટલે લિખિતન લિખિતનની અંદર જે નામ એટલે આપણે આપણું નામ લખવાનું છે
દરેકે પત્ર લખ્યો, પરંતુ તે આપણે ક્યાં પોસ્ટ કરવો? હવે દરેક વિદ્યાર્થીએ પત્ર લખ્યો હોય તો એ ક્યાં પોસ્ટ કરશો? તો વર્ગ માટે ટપાલ પેટી બનાવો. એક ખાલી ખોખું લો, તેને લાલ રંગ કરો અથવા લાલ રંગનો કાગળ ચોંટાડો. હવે ખાલી તમારે ખોખું લેવાનું છે અને એની ઉપર લાલ રંગનો એમ કે કાગળ ચોંટાડવાનો. ખોખાના કવર ઉપર કાતરની મદદથી કાપો. પત્ર નાખી શકાય એટલો કાપો બોક્સ ઉપર હોવો જોઈએ. હવે એ બોક્સની ઉપર વચ્ચે એક થોડો તમારે કાપો મૂકવાનો છે, જેથી તમારો પત્ર એની અંદર મૂકી શકો. હવે ટપાલ પેટી તૈયાર છે. તમારો પત્ર ટપાલ પેટીમાં નાખો. તમારા મિત્રએ તમને લખેલા પત્રની રાહ જુઓ. હવે તમે જેવી રીતે વર્ગમાં, હાલ વર્ગ છે નહીં, પણ વર્ગ ના હોય તો આપણે ઘર પણ, આપણે જો 2-3 જણ હોઈએ મિત્રો, તો એની સાથે પણ આપણે આવી રીતે ટપાલ પેટી બનાવી અને પત્ર લખી અને ટપાલ પેટીમાં નાખીને અને એક મિત્ર ટપાલી બની અને પછી ટપાલ બીજા મિત્રને પહોંચાડે, તો એ રમત રમી શકાય. તમારો પત્ર ટપાલ પેટીમાં નાખો. તમારા મિત્રએ તમને લખેલા પત્રની રાહ જુઓ. એક બાળક ટપાલી બનશે. તે ટપાલ પેટીમાંથી પત્રો લઈ લેશે અને બધા બાળકોને વેચશે. શું તમે તમારા મિત્રના પત્રને વાંચી મજા માણી? જેવી રીતે તમે તમારા મિત્રને પત્ર લખો, તેવી જ રીતે તમારા મિત્રો અને સગા સંબંધીઓએ પણ તમને પત્રો લખ્યા જ હશે. થોડા પત્રો ઘરેથી લઈ આવો. જુઓ કેટલા અલગ પ્રકારના પત્રો છે. તો પત્ર છે એ અલગ અલગ પ્રકારના હોઈ શકે, જેમ કે પોસ્ટ કાર્ડ હોય, કવર હોય, આંતરદેશીય પત્ર હોય, તો એ રીતે એમ કે પત્રો અલગ હોય છે. આ પત્રોમાં તમે શું જોયું? કયા કયા પત્રો પર ટિકિટ છે? શું બધી ટિકિટ એક જેવી છે? શું અલગ છે? શું તમે પોસ્ટ ઓફિસનો સિક્કો પત્ર પર જોયો? હવે પોસ્ટ ઓફિસનો આપણે સિક્કો પણ દરેક પત્રની ઉપર હોય છે અને ટિકિટ પણ દરેક પત્રની ઉપર હોય જ. જુદા જુદા પ્રકારની છાપ ટપાલની ટિકિટ સંગ્રહ કરી અને નીચે લગાવો. હવે અહીંયા આગળ તમારે ટિકિટ અલગ અલગ પ્રકારની હોય એ તમારે અહીંયા ટિકિટ લગાડવાની છે. હવે ટિકિટની ઉપર તમે જોશો તો ત્યાં અંદર છબી હોય, એટલે કે કોઈ ફોટો હોય છે. પછી એના ઉપર છિદ્રણ કરવામાં આવે છે. એનું મૂલ્ય લખવામાં આવેલું હોય કે 1 રૂપિયાની છે, 2 રૂપિયાની છે. દેશનું નામ લખેલું જ હોય છે ટિકિટ ઉપર, દેશનું નામ પણ લખેલું હોય છે. અને ટિકિટ છે એ પોસ્ટ ઓફિસમાંથી આપણને મળી રહે છે. અને દરેક પત્રની ઉપર ટિકિટ હોવી જ જોઈએ. તો એ ટિકિટ છે એ ખર્ચની, પત્ર એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે તો એનો ખર્ચની ખર્ચ છે એ સ્લીપ તરીકે ટિકિટ લગાડવામાં આવે છે. પોસ્ટ ઓફિસમાંથી મળતી હોય તેવી વસ્તુઓને ઓળખો અને તેનું નામ લખો. હવે અહીંયા આગળ જે પોસ્ટ ઓફિસમાંથી જે વસ્તુ મળે છે એનું ચિત્ર આપેલું છે, તો એનું નામ લખવાનું છે. તો પહેલાં પોસ્ટ કાર્ડ છે, પછી આંતરદેશીય પત્ર, કવર, ટિકિટ. હવે રેવન્યુ સ્ટેમ્પ છે. રેવન્યુ સ્ટેમ્પ છે એ તમારા મકાન અથવા તો કોઈ મિલકત હોય એના ઉપર, દસ્તાવેજ ઉપર એ રેવન્યુ સ્ટેમ્પ લગાડવામાં આવે છે, કે જેથી કરીને એ સ્ટેમ્પ છે એ તમારું જે માલિકીનું છે એ કહેવામાં આવે છે. સોનાનો સિક્કો અથવા તો લગડે. નીચે આપેલા પોસ્ટ કાર્ડમાં તમારું પૂરું સરનામું લખો. હવે અહીંયા જેમ પોસ્ટ કાર્ડ છે તો એવું પોસ્ટ કાર્ડ આપેલું છે, તો એની અંદર તમારે આ બાજુ તમારે તમારું સરનામું લખવાનું છે. તમારું નામ, બ્લોક નંબર, ઘર નંબર, તમારું વિસ્તારનું નામ, શહેરનું નામ, તમારા જિલ્લાનું નામ અને પિનકોડ નંબર લખવાનો છે. વિચારો અને લખો. સામીરાનો પત્ર વડોદરા ટ્રેન દ્વારા પહોંચ્યો. જ્યારે ટ્રેન ન હતી ત્યારે પત્રો કેવી રીતે પહોંચતા હશે? હવે જ્યારે એમ કે આ ફોનની સગવડ ન હતી, ટ્રેન ન હતી, તો એ સમયે એમ કે કેવી રીતે પત્રો પહોંચાડવામાં આવતા? તો એ રીતે એ સમય એટલે કે પહેલાના સમયમાં કબૂતરનો ઉપયોગ કરવામાં આવતો. જે કબૂતર છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ સંદેશો પહોંચાડતા હતા. એ પછી ઘોડાના પ્રાણીઓનો પણ ઉપયોગ કરવામાં, કે ઘોડા ઉપર કોઈ વ્યક્તિ બેસી અને એક જગ્યાએથી બીજી જગ્યાએ સંદેશો પહોંચાડતા હતા. પોસ્ટ ઓફિસમાં શું શું જોવા મળે? તો પોસ્ટ ઓફિસની અંદર આપણે જઈએ તો ત્યાં આગળ અલગ અલગ બારીઓ હોય છે, જેમાં એક બારીની અંદર તમને કવર, પોસ્ટ કાર્ડ અથવા તો આંતરદેશીય પત્રો વગેરે મળે છે. બીજી બારી હોય તો એના ઉપર તમે તમારું પાર્સલ આવેલું હોય તે પાર્સલની એમ કે બારી હોય છે તમારે લેવાની, રિસીવ કરવાની. એના પછીની એક બારી એવી હોય કે જેને આપણે મની ઓર્ડર કેવું હોય, તે તમારે કોઈ બીજાને પહોંચાડવું હોય તો મની ઓર્ડરની એની વ્યવસ્થા હોય છે. શું પોસ્ટ કાર્ડ લખીને વિદેશમાં સંદેશા પહોંચાડી શકાય? ના, આપણે વિદેશમાં જો સંદેશો પહોંચાડવો હોય તો તેના માટે આંતરદેશીય પત્ર લખવો પડે. પોસ્ટ ઓફિસમાં બીજા કયા કયા કામ થાય છે? તો પોસ્ટ ઓફિસની અંદર ટપાલ સિવાય મની ઓર્ડર મોકલવાનું, ચીજ વસ્તુઓનો પાર્સલ મોકલવા માટે, ટેલિફોન બિલ ભરવા, લાઇટ બિલ ભરવા માટે ની વ્યવસ્થાનું કામ થાય છે. પૈસાનું રોકાણ કરવા માટે રાષ્ટ્રીય બચત પત્રો પણ આપવામાં આવે છે. બચત માટે બચત ખાતું અને રિકરિંગ
ખાતું પણ ખોલાવવું હોય તો ત્યાં ખોલાવી શકાય છે. પોસ્ટ ઓફિસની મુલાકાત, નજીકની પોસ્ટ ઓફિસની મુલાકાત લો, ત્યાં પત્રો કેવી રીતે આવે છે અને ત્યાંથી કેવી રીતે જાય છે તે નિહાળ. બીજું, ત્યાં કયું કામ થાય છે તે જુઓ. રીના અને રાધા પત્ર વિશે શું વાતચીત કરી રહી છે? રીના બોલે છે, તમને ખબર છે આજે અમે વર્ગમાં પત્રની મુસાફરી વિશે ભણ્યા. મારે નાનીને પત્ર લખવો છે. હવે રીના કહે છે, મારે નાનીને પત્ર લખવો છે. તો રાધા કહે, તું પત્ર લખી શકે, હું ફોન કરવા જાઉં છું, જો સાથે આવવું હોય તો તું આવી શકે છે. રીના અને રાધા ગામમાં આવેલી એક દુકાને ફોન કરવા ગયા. રાધાએ નંબર લગાવ્યો. બંને એ તેમની દાદી સાથે વાત કરી. તેઓએ દુકાનદારને પૈસા આપ્યા. ખૂબ જ આનંદ સાથે ઘરે પાછા આવ્યા. હવે જ્યારે આપણે ફોન ની વ્યવસ્થા ન હતી, આપણે જે આપણે પાસે હોય છે આ સ્માર્ટફોન કે ફોન, તો એની વ્યવસ્થા નહોતી ત્યારે. લેન્ડ લાઇનની સુવિધા હતી, અથવા તો એમ કે કોઈ દુકાનો ઉપર પણ ફોન હોય તો ત્યાં આગળ જઈને આપણે 2 રૂપિયા નાખી અને ફોન કરતા હતા. તો એ રીતે એમ કે આ બંને જણ ફોન કરવા ગયા હતા. વિચારો અને લખો, તમે બધાએ ટેલિફોન કે મોબાઈલ ક્યાં ક્યાં જોયા છે? તો ઘર, શાળા, હોસ્પિટલ, ટેલિફોન બૂથ ઉપર, વિવિધ કચેરીઓની અંદર ફોન હોય છે. ટેલિફોન કે મોબાઈલ પર તમે કોની કોની સાથે વાત કરો છો? તો મિત્રો, સગા સંબંધીઓની સાથે આપણે વાત કરીએ છીએ. તમને પત્ર લખવો અથવા તો ફોન કરવો, બંનેમાંથી શું પસંદ છે? કેમ? તો આપણને પત્ર લખવો તો ગમે, પણ પત્ર છે એ ઝડપથી પહોંચી ના જાય ના શકે, પણ ફોન હોય તો ફોન દ્વારા આપણે તરત જ વાત કરી શકીએ, તો એ માટે આપણને ફોન પસંદ પડે છે. રંગ પૂરો. મોબાઈલ અલગ પ્રકારના હોઈ શકે, તમે જોયેલા મોબાઈલના ચિત્રો દોરો. હવે ફોન છે તો પહેલાના જમાનામાં આપણે જોઈએ તો ફોન છે એમ બોક્સ આકારના આવતા હતા, અને ત્યાં રિસીવ હોય તો એ આપણે ઉપાડી અને રિસીવ થી વાત કરતા હતા. તો એવો ફોનનું ચિત્ર તમારે દોરવાનું. એ પછી આપણે નાના ફોન આવતા, નોકિયા જેવો ફોન તમે જોયો હોય તો એ લંબચોરસનો ફોન આવતો, તો એ આકારનું તમારે અહીંયા દોરવાનું છે. એ પછી હવે સ્માર્ટફોન, તો થોડા મોટા લંબચોરસ, થોડું મોટા એ આકારના આવ્યા છે, તો એ ફોનના ચિત્ર તમારે અહીંયા દોરવાના છે અને રંગ પૂરવાના. તમારો પોતાનો ટેલિફોન બનાવો. શું જોઈશે? ખાલી માચિસના બોક્સ અથવા આઈસ્ક્રીમના કપ અને દોરો. ખાલી એમ કે માચિસનું બોક્સ લેવાનું અથવા તો આઈસ્ક્રીમનો જે કપ હોય એ લેવાનો અને દોરો લેવાનો. બંને માચિસ બોક્સ અથવા તો આઈસ્ક્રીમના કપમાં કાણો પાડો. બંને કાણામાંથી દોરો પસાર કરો. દોરાના બંને છેડે ગાંઠ મારો. તમારો ટેલિફોન તૈયાર છે. તમારા મિત્રને ટેલિફોનનો એક છેડો તેના કાન નજીક રાખવા કહો અને બીજો છેડો તમે તમારા મોઢા પાસે રાખો. ધ્યાન રાખો, દોરો ખેંચાયેલો રહે અને ક્યાંક અડે નહીં. વાતચીત ચાલુ કરો. હવે એમ કે તમારે આ આઈસ્ક્રીમનો કપ હોય એનાથી એમ કે ફોન બનાવો તો કાણું પાડી અને દોરો અંદર ભરાય અને પછી ગાંઠ મારી અને એક કાને તમારે એક રાખવાનો આઈસ્ક્રીમનો કપ ને બીજો આઈસ્ક્રીમનો કપ છે એ મોઢા ઉપર રાખે, એટલે એ રીતે એમ કે વાતચીત કરી શકાય. પણ દોરો છે એ તમારે સીધો રાખવાનો છે. વિચારો અને લખો. તો ટેલિફોન અને પત્ર એ બંને એમ કે તમારે લખવાનું છે કે બંને શું સરખું છે. તો ટેલિફોન અને પત્ર બંને સંદેશા વ્યવહારના સાધનો છે. હવે પત્રમાં જોઈએ તો ટેલિફોનમાં આપણે સામેવાળા વ્યક્તિનો અવાજ સાંભળી શકીએ છીએ, પણ પત્રમાં આપણે સાંભળી શકાતું પત્રનો આપણે એને જોઈ શકતા નથી અથવા તો સાંભળી શકતા નથી. શું જુદું છે બંનેમાં? તો બંને દ્વારા સંદેશા મોકલી શકાય છે, પણ અલગ શું? તો પત્રમાં સમાચાર પહોંચતા દિવસો લાગે છે, જ્યારે ટેલિફોન દ્વારા તરત વાતચીત થાય છે. પત્ર ક્યારેય ન પહોંચવાનો અથવા તો ખોવાઈ જવાની શક્યતા રહે છે પત્રનો, પણ જ્યારે ટેલિફોનમાં તો આપણે તરત સંદેશો અચૂક પહોંચાડી શકીએ છીએ. તો આ પાઠનો તમારે સ્વાધ્યાય ઘરે લખવાનો છે, અને જ્યારે આ પાઠ તમે સમજો ત્યારે તમારે ચોપડી લઈ ને બેસવાનું છે, એટલે તમે વ્યવસ્થિત સમજી શકો.